ગઈકાલે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન વિકલ સમીકરણમાં ટાઈપ નંબર 3 કમ્પ્લીટ કરવામાં આવી હતી. વિયોજનીય વિકલ સમીકરણ હતું. હવે મોસ્ટ આઈએમપી ટાઈપ છે સુરેખ વિકલ સમીકરણ, જેમને આપણે કહીએ છીએ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, તો એમાં આવી રીતે રકમ હોવી જોઈએ. ખાસ પહેલી રિક્વાયરમેન્ટ કેમ વિયોજનીયમાં હતું કે એક્સ વાળા પર ડીએક્સ ની બાજુમાં ગોઠવાઈ જાય, વાય વાળા ડીવાય ની બાજુમાં ગોઠવાઈ જાય, તો ટાઈપ નંબર 3. પણ સુરેખ વિકલ સમીકરણમાં પહેલું સ્ટેપ ડીવાય બાય ડીએક્સ હોવું જોઈએ, ત્યારબાદ અહીંયા પ્લસ અથવા માઇનસ કોઈ પણ રકમ હોય, વાય ની બાજુમાં એક્સ વાળા પદ હોવા જોઈએ અથવા કોન્સ્ટન્ટ પદ હોવું જોઈએ, ત્યારબાદ બરાબર ની સામે એક્સ વાળા પદ હોવા જોઈએ અથવા કોન્સ્ટન્ટ પદ હોવું જોઈએ. ઓકે, તમે સુરેખ વિકલ સમીકરણનો એક્ઝામ્પલ હોય એટલે ગમે એટલી ટ્રાય કરશો તો પણ એક્સ વાળા પદ ડીએક્સ ની બાજુમાં ના ગોઠવાઈ શકે, વાય વાળા પદ ડીવાય ની બાજુમાં ના ગોઠવાઈ શકે. એટલે એવું ટેન્શન નથી લેવાનું કે વિયોજનીય ની રીતથી આ દાખલો થાય ત્યારે ના થઈ શકે જો સુરેખ વિકલ સમીકરણનો એક્ઝામ્પલ હોય તો. આવી રીતે રકમ ગોઠવવી પડશે, પહેલા ડીવાય બાય ડીએક્સ, પછી પ્લસ અથવા માઇનસ, વાય ની બાજુમાં પી એટલે એક્સ વાળું પદ અથવા કોન્સ્ટન્ટ પદ, ત્યારબાદ બરાબર અને ક્યુ એટલે એક્સ વાળું પદ અથવા કોન્સ્ટન્ટ પદ. આવી રીતે પહેલું સ્ટેપ ગોઠવાઈ જાય ત્યારબાદ આ એફ મેળવવાનું, ઇન્ટીગ્રેટિંગ ફેક્ટર, જેમને કહેવાય સંકલ્ય કારક સહવયવ. એના માટેનું સૂત્ર છે ઈ રેસ ટુ સંકલનમાં પી ઇન્ટુ ડીએક્સ, પી એટલે વાય ની બાજુમાં જે રકમ આપી હોય એ. સ્ટેપ ટુ આ એફ મળી જાય ત્યારબાદ આ સુરેખ વિકલ સમીકરણ મેળવવાનું સૂત્ર છે, અહીંયા કિંમત મૂકવાની, આ એફ ની કિંમત મૂકવાની. અહીંયાથી આપણે મેળવી હોઈએ ક્યુ ની કિંમત, આ એફ ની કિંમત, ત્યારબાદ સંકલન કરવાનું, એટલે આન્સર મળી જશે. આ એક એક્ઝામ્પલ સમજી લો એટલે બધું જ આવડી જશે. આવી રીતે રકમ આપી છે, ઓકે, આપણને એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ વાય બરાબર એક્સ સ્ક્વેર. અહીંયા તમે ગમે એટલી ટ્રાય કરશો તો પણ ડીવાય છે, ડીવાય ની બાજુમાં વાય વાળા પદ સેટ નહીં થાય અને ડીએક્સ ની બાજુમાં એક્સ વાળા પદ સેટ નહીં થાય. એટલે આ ટાઈપ 3 તો છે જ નહીં, વિયોજનીય વિકલ સમીકરણ તો છે જ નહીં. ખાસ ધ્યાન આપજો. તો સુરેખ વિકલ સમીકરણ પ્રમાણે તો પહેલા ડીવાય બાય ડીએક્સ હોવું જોઈએ, પણ અહીંયા તો એક્સ ગુણાકારમાં છે, તો આપણે સૌથી પહેલા એક્સ વડે બંને બાજુ ભાગાકાર કરીએ. ઓકે, ડિવિઝન કરતા ખાસ ધ્યાન આપજો. ઓકે, તો ખાસ ધ્યાન આપજો, એક્સ ડીવાય બાય ડીએક્સ એમના છેદમાં એક્સ, વાય ના છેદમાં એક્સ અને એક્સ સ્ક્વેર ના છેદમાં એક્સ. અહીંયા ડીવાય બાય ડીએક્સ એકલું હોવું જોઈએ, અહીંયા એક્સ છે તો એક્સ વડે ભાગાકાર કરવામાં આવ્યો, તો એક્સ એક્સ કેન્સલ, તો ડીવાય બાય ડીએક્સ માઇનસ વન અપોન એક્સ ઇન્ટુ વાય. અહીંયા વન તો હોય જ તે, વન અપોન એક્સ, વાય ને બાજુમાં લઈ લીધા. ઓકે, અહીંયા કેટલું આવશે એક્સ, તો હવે તમે જોઈ રહ્યા છો આ ટાઈપની રકમ બની ગઈ, ડીવાય બાય ડીએક્સ પછી પ્લસ અથવા માઇનસ, વાય ની બાજુમાં એક્સ વાળું પદ, બરાબર ની સામે એક્સ વાળું પદ અથવા કોન્સ્ટન્ટ પદ. તો p કેટલું આપ્યું છે, માઇનસ વન અપોન એક્સ, અને q કેટલું આપ્યું છે, એક્સ. હવે સ્ટેપ નંબર 1 અહીંયા પૂરું થયું. ઓકે, હવે સ્ટેપ નંબર 2 if મેળવી લઈએ. ખાસ ધ્યાન આપજો, if મેળવવાનું સૂત્ર e રેસ ટુ p dx. ઓકે, if એટલે સંકલ્ય કારક સહવયવ, ઇન્ટીગ્રેટિંગ ફેક્ટર. તો ખાસ ધ્યાન આપજો, p કેટલું મળ્યું, 1 અપોન x dx, માઇનસ બાર લઈ લઈએ. ઓકે, e રેસ ટુ
वन अपॉन एक्स डी एक्स, ओके, तो माइनस, खास ध्यान आपजो, ई रेस टू माइनस लॉग एक्स, वन अपॉन एक्स नु संकलन शू थशे, लॉग एक्स, माइनस ऊपर जता रहे, ओके, खास ध्यान आपजो, माइनस ऊपर जता रहे। हवे मेन आधार, अहीं आधार कोई नहीं एटले ई होय, मेन आधार अने घात नो आधार समान होय तो केटलो जवाब आवशे, एक्स रेस टू माइनस वन, तो आपणे एमने छेदमां लावीए એટલે વન અપોન એક્સ, આ એક મળી ગયું આપણને। ત્યારબાદ સ્ટેપ નંબર થ્રી, ફોર્મ્યુલા મૂકવાનું, વાય ઇન્ટુ આઈ એફ, ત્યારબાદ ક્યુ ઇન્ટુ આઈ એફ ડી એક્સ પ્લસ કોન્સ્ટન્ટ, તો વાય આઈ એફ કેટલું છે વન અપોન એક્સ, ક્યુ કેટલું છે એક્સ, આઈ એફ કેટલું છે વન અપોન એક્સ ડી એક્સ પ્લસ કોન્સ્ટન્ટ, આ એક્સ એક્સ કેન્સલ, y into 1 upon x 1 dx plus constant, तो y into 1 upon x 1 नू संकलन x plus constant, तो आटलो जवाब आवशे। ओके, मेहरबानी करीने ध्यान आपजो, पहलू स्टेप, पहला dy by dx होवू जोईए, dy by dx नी आजू बाजू मां कोई रकम होवी जोईए नहीं, तो अहींया dy by dx होवू जोईए, પણ અહીંયા એક્સ મલ્ટીપ્લાયમાં છે તો એક્સ વડે બંને બાજુ ભાગાકાર કરવામાં આવ્યા, તો જુઓ સ્ટેપ વન પ્રમાણે રકમ સેટ થઈ ગઈ, પહેલા ડીવાય બાય ડીએક્સ, વાય ની બાજુમાં એક્સ વાળું પદ બરાબર સામે એક્સ વાળું પદ અથવા કોન્સ્ટન્ટ પદ, પી કેટલું માઇનસ વન અપોન એક્સ ક્યુ એક્સ, પછી આઈ એફ મેળવી લેવાનું, માઇનસ બાર લઈ લો, વન અપોન એક્સ નું લોગ એક્સ, લોગ ની આગળ હોય ઉપર આવી જાય, મેન આધાર ઘાત નો આધાર સમાન હોય એટલે આટલું વન અપોન એક્સ, પછી ત્યારબાદ જવાબ, ઓકે okay.